નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલનું આઈએમપી પેપર સેટ જે આપણે તૈયાર કરીએ છીએ એની અંદર આપણો આગળનો પ્રશ્ન છે, મનુષ્યના મુખ, જઠર અને નાના આંતરડામાં પાચન ક્રિયા સમજાવો. મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 4 માર્કની અંદર તમને પૂછાવાના ચાન્સ છે અને આની અંદરથી નાના શોર્ટ ક્વેશ્ચન્સ પણ ઘણા બધા પૂછાઈ શકે છે જે તમને હેતુલક્ષીમાં અને 2 માર્ક્સની અંદર કામ આવવાના છે. ખાસ અગત્યનો વિડીયો લેક્ચર છે ખાસ તમારા માટે અને બોર્ડની એક્ઝામમાં પૂછાવાના ઘણા બધા ચાન્સ છે, તો ખાસ ધ્યાન દઈ અને સમજજો. પ્રશ્ન કંઈક આપણો આવો છે, મનુષ્યમાં મુખ, બીજું છે જઠર અને ત્રીજું છે નાનું આંતરડું. આ ત્રણેયની અંદર આપણે પાચન સમજાવવાનું છે, તો પહેલાં વહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે આ પાચન છે શું, ત્યારબાદ આપણે આ પ્રશ્નમાં આગળ વધી શકીએ. મીન્સ કે કોઈ પણ ખોરાક ખાધો છે તો ખોરાક કોના દ્વારા ગ્રહણ થશે, તો કે મુખ દ્વારા ખોરાક ગ્રહણ થશે. મુખ દ્વારા ખોરાક ગ્રહણ થઈ અને ક્યાં જશે, તો કે પહેલાં વહેલાં જશે આપણા જડબાની અંદર. જડબાની અંદર દાંત હોય, દાંત શું કામ કરે, તો કે ખોરાકને ભાંગીને ભૂકો કરે. તેની અંદર જો આ તમે જોઈ શકો, અહીંયા જે છે એ મુખની રચના છે, 2 બાજુએ દાંત અને દાઢ. દાંતના પ્રકાર 11 સાયન્સની અંદર ભણવાના આવશે, જે આપણે 9-10માં ફાઉન્ડેશન કોર્સની અંદર આની ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ. 4 પ્રકારના દાંત હોય, ઇન્સિઝર, કેનાઇન, પ્રીમોલર એન્ડ મોલર, જેની આપણે ક્લાસરૂમમાં ફાઉન્ડેશનમાં ચર્ચા કરી ગયા છીએ, જેની વિસ્તૃત ચર્ચા આપણે આગળના ધોરણોમાં આવવાની છે. આ દાંત, દાંત શું કામ કરશે, તો કે ખોરાકને ભાંગી અને ભૂકો કરવાનું કામ કરશે. બીજું, અંદર રહેલી જીભ, જીભ શું કામ કરશે, તો કે ખોરાકને પોચો અને ચીકણો બનાવશે. હવે જ્યારે મુખની અંદર ખોરાક દાખલ થાય છે ત્યારે દાંત એને ભાંગીને ભૂકો કરી નાખશે, અને હારે અંદર રહેલી જીભ શું કામ કરશે, તો કે અંદર રહેલી જે જીભ છે એ ખોરાકને પોચો અને ચીકણો બનાવશે. તો પોચો અને ચીકણો બનાવ્યા બાદ આની અંદર શું ફેર પડશે, તો કે આ જે ખોરાક છે એ અન્નળી મારફતે આગળ વધશે. અન્નળી મારફતે આગળ વધી અને ક્યાં સુધી પહોંચે છે, તો કે જઠર સુધી પહોંચે છે. હવે જઠરની અંદર ખોરાક જશે એટલે જઠરની અંદર શું થશે, તો કે જઠરની અંદર ફરીવાર પાચન થશે. હવે મુખની અંદર કયા ઘટકોનું પાચન થશે, તો કે મુખમાં માત્ર કાર્બોદિતનું પાચન થશે. અત્યારે માત્ર તમને હું પાચન માર્ગ સમજાવું છું, ત્યારબાદ આપણે 1 બાય 1 બધા અંગો લેવાના છીએ. ઓકે, સૌ પ્રથમ મુખ, મુખમાંથી ખોરાક ક્યાં ગયો, અન્નળી. અન્નળીમાંથી ખોરાક ક્યાં ગયો, જઠર. જઠરમાંથી ખોરાક આગળ વધી અને ક્યાં જશે, તો કે નાના આંતરડાની અંદર. નાના આંતરડામાંથી ખોરાક આગળ જશે મોટા આંતરડાની અંદર. મોટા આંતરડામાંથી ખોરાક આગળ જશે મળાશયની અંદર, અને મળાશય બાદ ખોરાક જશે મળદ્વારની અંદર. તો આ આખે આખો આપણો પાચન માર્ગ છે. ત્યારબાદ પાચન માર્ગની અંદર કયા અંગની અંદર કયા ઘટકનું પાચન થાય છે અને તેમાંથી શું બને છે, આ બધી આપણે ચર્ચા કરવાના છીએ. સૌ પ્રથમ પાચન માર્ગ તમને લખાવી દઉં. પાચન માર્ગ, મુખ, તેના પછી ખોરાક જશે અન્નનળી, ત્યારબાદ ખોરાક જશે જઠર, ત્યારબાદ ખોરાક જશે નાનું આંતરડું, ત્યારબાદ ખોરાક જશે મોટું આંતરડું, ત્યારબાદ ખોરાક મળાશયમાં જશે, અને મળાશય બાદ ખોરાક જશે મળદ્વારની અંદર. મિત્રો, અહીંયા જે ચર્ચા કરેલી છે આ સંપૂર્ણ શું છે, તો કે આપણો પાચન માર્ગ છે. આ માર્ગે ખોરાક પસાર થવાનો છે. હવે ખોરાક જ્યારે જ્યારે પસાર થતો હશે ત્યારે તેની સાથે સાથે પાચન તંત્રની અંદર 2 વસ્તુ હોય, એક તો પાચન માર્ગ અને એક પાચક સહાયક ગ્રંથિ. તો આ જે છે એ પાચન માર્ગ, આની સાથે સાથે બીજી રહેલી હશે પાચક સહાયક ગ્રંથિઓ. તો આ જે પાચક સહાયક ગ્રંથિઓ છે એ શું હેલ્પફુલ થશે, શું મદદરૂપ થશે, તો કે પાચક સહાયક ગ્રંથિઓ પાચનની અંદર મદદ કરશે, સહાય કરશે, કંઈક ને કંઈક ઉત્સેચકોની અંદર ભેળવી અને સહાય કરશે. હવે આપણે પાચન તંત્રનો આ જે પાચન માર્ગ શીખ્યા, હવે 1 બાય 1 એક એકની અંદર પાચન સમજીએ. પહેલું વહેલું ક્યાં આપેલું છે, તો કે મુખની અંદર પાચન. તો મુખની અંદર કઈ રીતે પાચન થશે, તો કે મુખમાં જ્યારે ખોરાક દાખલ થશે એટલે દાંત શું કામ કરે છે, તો કે દાંત એને ભાંગીને ભૂકો કરવાનું કામ કરે છે. જીભ શું કામ કરે છે, તો કે જીભની અંદરથી લાળ રસ ઉત્પન્ન થતો હોય. મોઢાની અંદર લાળ ગ્રંથિ, જેમાં જીભમાંથી શું ઉત્પન્ન થશે, તો કે લાળ રસ. આ લાળ રસની અંદર એક ઉત્સેચક રહેલો હશે જેનું નામ ખાસ યાદ રાખવાનું છે, એમાઇલેઝ, કૌંસમાં આપણે યાદ રાખશું ટાઇલિન. એટલા માટે કે એમાઇલેઝનું નાનું સ્વરૂપ એટલે કે ટાઇલિન, કે જે મુખની અંદર ખોરાકનું
પાચન કરવાની શરૂઆત કરે છે અને મુખની અંદર ખોરાકનો કયો ઘટક? તો કે કાર્બોદિત. મુખની અંદર ખોરાકના કાર્બોદિતના પાચનની શરૂઆત કોણ કરશે? તો કે એમાઇલેઝ નામનો ઉત્સેચક, ટાઇલિન નામનો ઉત્સેચક. તમને એમસીક્યુની અંદર પૂછેલું હોય તો આપણે ટાઇલિન ટીક કરવાનું થશે. વન માર્કની અંદર પૂછેલું હોય તો આપણે શું ટીક કરશું? તો કે એમાઇલેઝ અને કાઉન્સમાં ટાઇલિન આ રેપનું આપણે લખવાનું. કારણ કે એમાઇલેઝ ફરીવાર પાછો નાના આંતરડામાં પણ આવશે, પણ અત્યારે જસ્ટ ખાલી પાચનની શરૂઆત થાય છે. કોની? તો કે કાર્બોદિતના પાચનની શરૂઆત. ફરી એકવાર મુખની અંદર તમને સમજાવું. દાંત શું કરે છે? ભાંગીને ભૂકો કરે છે. જીભ શું કરશે? તો કે જીભ જે છે એ લાળરસ ભેળવશે. લાળરસ ભેળ્યા બાદ શું થશે? તો કે જીભની અંદર જે લાળરસ ભેળો છે, આ લાળરસની અંદર ઉત્સેજક હશે. નામ છે એનું એમાઇલેઝ, કે અંશમાં આપણે યાદ રાખશું ટાઇલિન. આપણી બુકની અંદર બંને શબ્દ આપેલા છે, બંને આપણે યાદ રાખવાના છે, એમાઇલેઝ ટાઇલિન. હવે આ જે ટાઇલિન છે એ શું કામ કરશે? તો કે કાર્બોદિતના પાચનની શરૂઆત. એનો મતલબ કે મેં ઘઉં ખાધા, બાજરો ખાધો, ચોખા ખાધા, તો આનું જે પાચન છે એને કહેવાય કાર્બોદિતનું પાચન. હવે અમારે બી પ્રેક્ટિકલી શીખવું છે, તો કઈ રીતે કાર્બોદિતનું પાચનની શરૂઆત થઈ અને શેમાં ફેરવાશે? તો કે શર્કરામાં ફેરવાશે. તો તમે બપોરે જ્યારે જમતા હોય કે રાત્રે જમતા હોય ત્યારે તમારે એક મસ્ત મજાનો પ્રેક્ટિકલ જમતા જમતા કરવાનું છે. શું કરશું? તો કે રોટલીને વધારે વાર ચાવી રાખવાની છે. મોઢામાં નાખ્યા પછી ડાયરેક્ટ ઉતારી નથી લેવાની. શું કરશું? તો કે ઝાઝી ઘડી એને ચાવશું. તો વધારે વાર ચાવશું જેના કારણે શું થશે? તો કે કાર્બોદિતનું પાચન થવાની શરૂઆત થશે. અને શું થશે? તો કે એનું શર્કરામાં રૂપાંતર થશે. શર્કરા એટલે શું? તો કે ગળ્યો પદાર્થ. મીન્સ કે તમે રોટલીને ઝાઝી ઘડી ચાવશો તો એ રોટલી તમને ગળી લાગશે. શા માટે? તો કે કાર્બોદિતનું પાચન થઈ શેમાં રૂપાંતર થયું? શર્કરામાં. પરંતુ માત્ર કાર્બોદિતના પાચનની શરૂઆત થાય છે, સંપૂર્ણ પાચન થતું નથી. સંપૂર્ણ પાચન આગળ નાના આંતરડામાં થશે. હવે આના આધારે તમને પૂછાતો એક માર્કનો ઓબ્જેક્ટિવ, એક માર્કનો હેતુ લખશે કે મનુષ્યના પાચન તંત્રમાં પાચનની શરૂઆત કયું અંગ કરે છે? તો આપણે આન્સર લખશું મુખ. મુખમાં શેનું પાચન થાય છે? તો આપણે લખશું કાર્બોદિત. કોણ પાચન કરે છે? તો એની અંદર લખશું એમાઇલેજ, કાઉન્સની અંદર ટાઇલિન. ઓકે, તો આટલા ઓબ્જેક્ટિવ આની અંદરથી નીકળે છે. અને આખે આખો પ્રશ્ન તમને ચાર માર્કની અંદર પણ કામ આવે છે. મુખ બાદ વાત કરવાની છે આપણે જઠર. જો શરીરમાં જઠર ક્યાં છે? તો કે જો અહીંયા રહ્યું, આમાં જે આપણને લાલ કલરે હાઈલાઈટ કરીને દર્શાવેલું છે એ શું છે? તો કે જઠર છે. હવે ખોરાક મુખમાંથી અન્નળી મારફતે, જો આ અન્નળી છે, મુખમાંથી અન્નળી મારફતે ખોરાક ક્યાં પહોંચ્યો? તો કે જઠરની અંદર પહોંચ્યો છે. હવે જઠરની અંદર શું થશે? તો કે ત્રણ વસ્તુનો સ્ત્રાવ થશે. એક હશે HCL, બીજું હશે પેપ્સિન અને ત્રીજું હશે શ્લેષ્મ. જઠરની અંદર ત્રણ સ્ત્રાવ, HCL, શ્લેષ્મ અને પેપ્સિન. HCL યાની કે હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ. મિત્રો, જઠરમાં એસિડ જાય છે, એસિડનો સ્ત્રાવ થાય છે. આપણે ખોરાક જે ખાધો છે બેઝ માધ્યમમાં, જઠરની અંદર એસિડનો સ્ત્રાવ થશે, તટસ્થીકરણ થશે, ક્ષારણને પાણી દૂર થશે. આ આપણે કેમિસ્ટ્રીની અંદર ભણી ચૂક્યા છીએ. HCLનો સ્ત્રાવ થશે. બીજું, જઠરની અંદર શેનો સ્ત્રાવ થાય છે? પેપ્સિનનો. ખાસ યાદ રાખવાનું છે, આ પેપ્સિન ઉત્સેચક પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે. પેપ્સિન શું કામ કરશે? પ્રોટીનના પાચનની શરૂઆત. એમાઇલેઝ ટાઇલિન શું કામ કરતું હતું? કાર્બોદિતના પાચનની શરૂઆત. પેપ્સિન શું કરે છે? પ્રોટીનના પાચનની શરૂઆત. સંપૂર્ણ નાના આંતરડામાં થશે, આપણે શીખવાના જ છીએ. તેના પછી ત્રીજું કયું આવે છે? શ્લેષ્મ. શ્લેષ્મ જે છે એક ચીકણું દ્રવ્ય છે, ચીકણું સ્તર છે, જે આપણને શું મદદરૂપ થવાનું છે? તો કે આ જે ચીકણું સ્તર છે એ જઠરની અંદરની દિવાલે આવેલું હોય. આ જે છે જઠરની અંદરની દિવાલ, તમને હું હાઈલાઈટ કરીને સમજાવું. આ જઠરની અંદરની દિવાલ દેખાય છે મિત્રો? આ અંદરની દિવાલે કોનું સ્તર બની જશે? તો કે શ્લેષ્મનું. કારણ કે જઠરમાં એસિડ ભળવાનું છે, તો આ જે એસિડ ભળશે એ આપણા શરીરને કશું જ નુકસાન ના કરે. આના માટે થઈ અને અંદર એક ચીકણું દ્રવ્યનું સ્તર બની ગયું હોય, લેયર બની ગયું હોય, જેના કારણે શું થશે? તો કે આપણા શરીરને, આપણા જઠરને કંઈ નુકસાન નહીં થાય. ઓકે, એટલે રક્ષણ માટે શ્લેષ્મ, સ્ત્રાવ માટે HCL અને પેપ્સિન. HCL શું કરે છે? તો ખોરાકના પાચનમાં મદદ કરશે. પેપ્સિન શું કરશે? તો કે પ્રોટીનના પાચનની શરૂઆત કરશે. ઓકે, આ આપણે ચર્ચા કોની કરી? તો કે જઠરની. ફરીવાર આખો પ્રશ્ન હું લાસ્ટમાં તમને રિવાઇઝ કરાવીશ. અલગ અલગ બે માધ્યમથી આપણે આ પ્રશ્નો ભણશું. એકવાર આખા કોઈનું કન્ટેન્ટ ક્લિયર કર્યું, ત્યારબાદ આપણે આનું એનિમેશન જોશું, અને ત્યારબાદ લાસ્ટમાં હું તમને એક 3D મોડેલ દ્વારા આખે આખું પાચન તંત્ર સમજાવીશ, જેથી કરી અને તમને એક્સ્ટ્રા સમજાઈ શકે. હેડે, જે વસ્તુ આપણે આલ્ફાવિદ્યા સંકુલની અંદર 6, 7, 8 થી લઈ અને 6 થી
10 સુધી આપણે ફાઉન્ડેશન કોર્સ કરાવીએ છીએ, જેની અંદર આ બધી પદ્ધતિઓનો આપણે યુઝ કરીએ છીએ. એ શા માટે? તો કે બાળકોને જે નોલેજ 10મા ધોરણમાં મળવું જોઈએ એ નોલેજ આપણે એને 6-7-8થી આપતા જઈએ છીએ. જે ફાઉન્ડેશન કોર્સ એને 11-12ની અંદર હેલ્પફુલ થાય, JEE નીટમાં હેલ્પફુલ થાય, એના માટેના આ બધા પ્રયત્નો છે. તો એ વસ્તુ આપણે પણ અત્યારે લાસ્ટમાં શીખવાના છીએ. અત્યારે વાત કરીએ આપણે જઠરની. જઠર બાદ હવે વાત કરવાની છે આપણે નાના આંતરડાની. નાના આંતરડાની અંદર પાચન, તો નાના આંતરડામાં કોનું કોનું પાચન થશે? તો કે 3નું પાચન થશે. કોણ 3? તો કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. આ 3-3નું પાચન કઈ જગ્યાએ, સંપૂર્ણ પાચન કઈ જગ્યાએ થશે? તો કે નાના આંતરડામાં. મુખે શું કર્યું? કાર્બોદિતના પાચનની શરૂઆત. જઠરે શું કર્યું? પ્રોટીનના પાચનની શરૂઆત. પરંતુ નાનું આંતરડું, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, શું કરે છે? તો કે સંપૂર્ણ પાચન કરવાનું કામ કરશે. કાર્બોદિતનું પાચન કયો ઉત્સેચક કરશે? તો યાદ રાખવાનું છે, એમાઇલેઝ. આ MCQ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કાર્બોદિતનું પાચન એમાઇલેઝ ઉત્સેચક દ્વારા, અને કાર્બોદિતનું રૂપાંતર શેમાં થશે? તો કે ગ્લુકોઝમાં. શરીરને કામ આનું છે ભાઈ, કાર્બોદિતનો કશો જ મતલબ જ નથી. આ ગ્લુકોઝ મળવો જોઈએ, એનર્જી મળવી જોઈએ, ઉર્જા મળવી જોઈએ. કોના દ્વારા મળશે? તો કે ગ્લુકોઝ દ્વારા. એટલા માટે આપણે કાર્બોદિત ખાઈએ છીએ. ઘઉં ખાઈએ છીએ, ઘઉંની રોટલી ખાઈએ છીએ, બાજરો ખાઈએ છીએ, એનો રોટલો ખાઈએ છીએ, અને હારે હારે ચોખા ખાઈએ છીએ, એટલે કે ભાત ખાઈએ છીએ. ત્યારબાદ બીજું કોણ છે? પ્રોટીન. જો પ્રોટીનના પાચનની શરૂઆત કોણ કરતું હતું? પેપ્સિન. પરંતુ પ્રોટીનનું સંપૂર્ણ પાચન કરશે ટ્રિપ્સિન. ખાસ શબ્દો યાદ રાખવાના છે. ઘણા બધા આવા અલગ અલગ વર્ડ જે તમારા માટે ખાસ કામના છે એ આપણે યાદ રાખવાના છે. પ્રોટીનના પાચનની શરૂઆત કોણ કરે છે? તો કે પેપ્સિન. પ્રોટીનનું સંપૂર્ણ પાચન કોણ કરે છે? તો કે ટ્રિપ્સિન. ટ્રિપ્સિન પાચનની શું કરશે? તો કે સંપૂર્ણ પાચન. કોનું? પ્રોટીનનું. હવે પ્રોટીનનું સંપૂર્ણ પાચન કરીશ, એમાં ફેરવાશે. શેમાં ફેરવાશે? તો કે એમિનો એસિડ. પ્રોટીન ટ્રિપ્સિનની મદદથી શેમાં રૂપાંતર પામે છે? એમિનો એસિડમાં. ત્યારબાદ કોણ આવે છે? ચરબી. ચરબી શું કામ કરશે? તો કે ચરબીજન્ય કંઈ પણ પદાર્થો ખાતા, પ્રોટીન યાની કે કઠોળ, કંઈ પણ કઠોળ ખાઈએ તો એમાંથી આપણને પ્રોટીન મળશે. આ પ્રોટીનમાંથી શરીરને શું મળવું છે? એમિનો એસિડ. ત્યારબાદ ચરબી. તમે કોઈ પણ શાક ખાવ છો તો એની અંદર તેલ હશે, તેલીબિયા હશે. મગફળી ખાવ છો તો એની અંદર તેલીબિયા હશે. તલ ખાવ છો તો એની અંદર તેલીબિયા હશે. એમાંથી શરીરને ચરબી મળે છે, પરંતુ ચરબીનું કશું કામ નથી. ચરબીનું રૂપાંતર થવું જોઈએ. તો આ શીખવાનું છે. ચરબીનું રૂપાંતર લાઇપેઝ ઉત્સેચકની મદદથી. ક્યાં ઉત્સેચકની મદદથી મિત્રો? લાઇપેઝ. લાઇપેઝની મદદથી શેમાં રૂપાંતર થાય છે? તો કે એનું રૂપાંતર થશે ફેટી એસિડ. તો આ કોની અંદર પાચન થયું? નાના આંતરડામાં. આખે આખો પ્રશ્ન ફરીવાર તમને એકવાર શોર્ટમાં રિવાઇઝ કરાવી દઉં છું, જેથી કરી અને તમારા બોર્ડની એક્ઝામના જે 4 માર્ક છે એ ઇઝીલી કવર થાય. ત્યારબાદ હું તમને આની ડાયાગ્રામ ડ્રો કરતા પણ શીખવાડીશ. કારણ કે આ પ્રશ્નની અંદર આપણને એવું પૂછેલું નહોતું કે આકૃતિ દોરો, પણ બોર્ડમાં તમને પૂછાઈ શકે છે. એટલા માટે આપણે એનું પણ એક પ્રયત્ન કરી લેશું. પહેલાં આખે આખો પ્રશ્ન તમને રિકવર કરાવી દઉં, આખો કમ્પ્લીટ કરાવી દઉં. પ્રશ્ન કંઈક આવો પૂછેલો છે, હાઇલાઇટ પેનથી સમજીએ જેથી તમને વધારે ક્લિયર થાય. ચાલો, મનુષ્યનું મુખ, જઠર અને નાના આંતરડામાં શું સમજાવવાનું છે? પાચન. મુખ, જઠર અને નાનું આંતરડું 3-3ની અંદર. તો આમ જોવા જાય તો સંપૂર્ણ પાચન તંત્ર જ પૂછી લીધું, પણ કંઈક અલગ પદ્ધતિથી પૂછ્યું. હજી આ કંઈ અલગ અલગ રીતે પૂછાય એ હું તમને લાસ્ટમાં કહેવાનું છું. છેલ્લે સુધી વિડીયોને જોતા રહેજો, ઘણું બધું નવું તમને શીખવા મળશે. સૌ પ્રથમ પાચનની શરૂઆત મુખમાંથી. મુખ બાદ ખોરાક ક્યાં જાય છે? અન્નળી. અન્નળી બાદ ખોરાક ક્યાં જાય છે? જઠર. જઠર બાદ ખોરાક ક્યાં જાય છે? નાનું આંતરડું. નાના આંતરડા બાદ મોટું આંતરડું. ત્યારબાદ મળાશય. મળાશય બાદ મળદ્વાર. આ આખે આખો આપણો પાચન માર્ગ છે. મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. આ પાચન માર્ગમાં ખોરાક આગળ વધે છે. હવે એમાં શું થશે? તો કે પહેલા વહેલા પાચનની શરૂઆત આપણું આ જડબું કરવાનું છે, મુખ કરવાનું છે. દાંત ભાંગીને ભૂકો કરશે. જીભ શું કામ કરશે? તો કે જીભ એની અંદર લાળરસ ભેળવશે. આ લાળરસની અંદર ઉત્સેચક હશે એમાઇલેઝ. એમાઇલેઝનું નાનું સ્વરૂપ એટલે ટાઇલિન. હવે શું થાય છે? તો કે એ કાર્બોદિતના પાચનની શરૂઆત કરે છે અને શર્કરામાં ફેરવે છે. એટલે કે આપણને આ ખોરાક કેવો લાગે? તો કે મીઠો લાગે, ગેડો લાગે. આ કોની અંદર પાચન? મુખની અંદર. હવે કોની વાત કરવાની છે? જઠરની અંદર.
જઠર, જો અહીં તમે મસ્ત મજાનું જોઈ શકો છો જઠર, તમને જો ક્યારે એક્સ્ટ્રા એવું પૂછાય કે જઠરનો આકાર કેવો, તો આપણે લખવાનું છે જે આકાર. ઓકે, જે આકારનું જઠર હોય છે. હવે જઠરની અંદર શું થાય છે, તો કે ત્રણ વસ્તુનો સ્ત્રાવ, HCl, પેપ્સિન અને શ્લેષ્મ. HCl એની કે હાઇડ્રોક્લોરિક એસિડ, ખોરાકને એસિડિક બનાવશે. પેપ્સિન શું કામ કરે છે, તો કે પ્રોટીનના પાચનની શરૂઆત કરશે. અને શ્લેષ્મ શું કામ કરે છે, તો કે શ્લેષ્મ એવું ચીકણું દ્રવ્ય છે કે જે જઠરની અંદરની દિવાલને શું આપે છે, તો કે રક્ષણ આપે છે, પ્રોટેક્શન આપે છે. ત્યારબાદ નાનું આંતરડું, નાનું આંતરડું એટલે કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન, જેની અંદર શું થશે, તો કે સંપૂર્ણ પાચન થશે. એક માર્કનો મોસ્ટ એમપી પ્રશ્ન છે, ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે, તો આપણે શું લખશું, નાના આંતરડાની અંદર. કાર્બોદિતનું પાચન એમાઇલેઝ દ્વારા ગ્લુકોઝમાં, પ્રોટીનનું પાચન ટ્રિપ્સિન દ્વારા એમિનો એસિડમાં, ચરબીનું પાચન લાઇપેસ દ્વારા ફેટી એસિડમાં. તો આ આખે આખો આપણો પ્રશ્ન ક્લિયર થયો. હવે હું તમને ડાયાગ્રામ ડ્રો કરતા શીખવાડું છું, ખાસ ધ્યાન દેજો. જો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ આપણે દોરીએ જે તમને બોર્ડની એક્ઝામમાં ડ્રો કરવામાં પણ પૂછાઈ શકે છે. પેલા વહેલા તમને આ ભાઈ બનાવતા આવડવા જોઈએ, બેન હોય તો બેન બનાવતા આવડવા જોઈએ, ત્યારબાદ એની અંદર આપણે આ પાચન શીખી શકશું. આપણું એક બેઝિક ફંડામેન્ટલ છે, આટલી વસ્તુ તમને આવડવી જ જોઈએ, કારણ કે આના આધારે બાયોલોજીની કોઈ પણ આકૃતિ તમે ડ્રો કરી શકશો. હવે શું કરશું, તો કે આની અંદર સ્ટેપ બાય સ્ટેપ ઓપરેશન કરીને બધાને ફિટ કરીએ. જો પેલા વહેલા અહીંયા આવશે મુખ, મુખ બાદ જે આવશે એ છે અન્ન નળી. બધાના કલર હું અલગ એટલા માટે રાખું કે તમને ક્લિયર થાય. મુખ બાદ કોણ આવે છે, આ અન્ન નળી, સોરી ચાલો મુખ બાદ કોણ આવશે, અન્ન નળી. અન્ન નળી બાદ આ ખોરાક આગળ જશે જઠરની અંદર, તો આ થઈ ગયું આપણું જઠર. જઠર બાદ આપણો ખોરાક આગળ વધશે નાના આંતરડાની અંદર, તો આ આપણે ડ્રો કરીએ છીએ નાનું આંતરડું. પૂંચડામય રચના છે એની, આ નાનું આંતરડું. નાના આંતરડા બાદ આપણો ખોરાક જવાનો છે મોટા આંતરડાની અંદર, તો હવે આનો આગળનો જે ભાગ છે એ છે મોટું આંતરડું. ચાલો આ જે છે એ મોટું આંતરડું છે. નાના આંતરડામાં શું થશે, તો ખોરાકનું સંપૂર્ણ પાચન થશે. મોટા આંતરડાની અંદર શું થશે, તો કે ક્ષાર અને પાણીનું શોષણ થશે. ચાલો આ મોટું આંતરડું. મોટા આંતરડા બાદ ખોરાક આગળ જશે મળાશયની અંદર, તો આ જે ભાગ છે એ મળાશય છે. મળાશય આગળ જઈને જે ભાગમાં ખુલશે જેને કહેવાય મળદ્વાર, તો આ શું છે, તો કે આપણું સંપૂર્ણ પાચન તંત્ર છે. હવે આની અંદર હારે હારે હોય પાચક સહાયક ગ્રંથિઓ આ બાજુના ભાગમાં હશે યકૃત, યકૃતની અંદરના ભાગે હશે પિત્તાશય, અને અહીંયા નીચે જઠરની પાછળના ભાગે હશે સ્વાદુપિંડ. તો આ આપણી આખી ડાયાગ્રામ થઈ, આ તમને ડ્રો કરતા આવડવી જોઈએ. હવે આની અંદર આપણે નામ લખવા ફરજિયાત છે. આકૃતિના નામ કેમ લખશું, તો કે સીધો એરો કરીને નામ લખશું. અહીંયા લખશું આપણે મુખ, અહીંયા લખશું અન્ન નળી, આ છે જઠર, અંદરનો ભાગ નાનું આંતરડું, આ ભાગ મોટું આંતરડું, મળાશય, મળદ્વાર. ચાલો આ આપણે નામ લખી લીધા. આ છે પાચક સહાયક ગ્રંથિ, એટલા માટે હું આ બાજુ અલગ નામ લખું છું, યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડ. તમારે જે આ નામ છે એ સ્કેલ વડે લાઈન કરવાની છે, સીધી જ લાઈન કરવાની, એક પણ બાજુ એરો નથી કરવાનો. અને નામ તમે પેનથી લખી શકો છો, પરંતુ ડાયાગ્રામ જે છે એ પૂરા માર્ક લેવા માટે ફરજિયાતપણે પેન્સિલથી જ દોરવાની છે. ચાર માર્કનો પ્રશ્ન હશે તો એની અંદર બે માર્ક તમારા ડાયાગ્રામના છે, આકૃતિના છે, જે તમને ફરજિયાત દોરતા આવડવી જોઈએ. જો નહીં આવડતી હોય તો તમારા બે માર્ક જશે. ઓકે, હવે તમને મસ્ત રીતે શીખવાડેલી છે, આ રીતે આપણે ડ્રો કરશું. ત્યારબાદ હવે આકૃતિને વધારે સારી બનાવવા માટે શું કરવાનું, તો કે અંદરનો જે ભાગ છે આખો પાચન માર્ગ, એને પેન્સિલથી થોડી થોડી શેડ આપવાની.
જેથી કરીને થોડોક ભાગ ઉપસેલો લાગે, તમારું પેપર જે છે એ મસ્ત લાગે. ઓકે, આપણે એક એવો વિડીયો પણ બનાવશું કે જેની અંદર તમને પેપર કેમ લખવું આ પણ શીખવાડીશ, અને એક બાયોલોજી બૂસ્ટ કરીને આપણે એક મેગા લેક્ચર બનાવવાના છીએ જેની અંદર સંપૂર્ણ બાયોલોજીનું રિવિઝન હશે. આખે આખું બાયોલોજી એક લેક્ચરની અંદર હશે. આમાં આપણે શું કર્યું તો કે એક એક પ્રશ્ન આપણે ભણ્યા, એની અંદર આપણે આખે આખું બાયોલોજી કમ્પ્લીટ કરશું. ઓકે, આ આકૃતિ આપણે કમ્પ્લીટ કરી લીધી, પ્રશ્ન આખો ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે આ આખે આખા પ્રશ્નને એક મસ્ત મજાના એનિમેશન વિડીયો સાથે સમજીએ, ત્યારબાદ એને 3D મોડેલ દ્વારા શીખશું. ઓકે, તો જોઈએ આપણે એનિમેશન વિડીયો. જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન આખે આખો પાચન તંત્ર મસ્ત રીતે કમ્પ્લીટ કર્યો છે. હવે આ પ્રશ્નને આપણે વાત કરી તે મુજબ એનિમેશન અને 3D આખે આખી મોડેલ દ્વારા આપણે સમજવાના છીએ. તો પહેલાં વહેલા આપણે એનિમેશન દ્વારા આની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ. પાછળ જે બેકગ્રાઉન્ડમાં એનિમેશન ચાલુ છે તેની અંદર શું છે, તો કે આ એક વ્યક્તિએ ખોરાક ખાધો, તો ખોરાક ક્યાંથી અંદર ગયો, તો કે મુખ મારફતે અંદર ગયો. ક્યાં જાય છે, તો કે અન્નળીની અંદર આ ખોરાક જાય છે. અન્નળી મારફતે આ જે ખોરાક છે એ ક્યાં પહોંચશે, તો કે અન્નળી મારફતે આ જે ખોરાક છે એ પહોંચશે જઠરની અંદર. જો આ જઠર છે, જઠરની અંદર ખોરાક પહોંચ્યો, જઠરમાં HCL સ્લેશમાં અને પેપ્સિનનો સ્ત્રાવ થયો, ત્યારબાદ ખોરાક નાના આંતરડા, ત્યારબાદ મોટા આંતરડામાં જાય છે અને મળાશય અને મળદ્વાર મારફતે શરીરની બહાર જાય છે. આ એક શોટની અંદર સમજ. હવે આને વન બાય વન એક એક એના ઓર્ગનના નામ સાથે આપેલું છે કે કઈ રીતે આગળ ખોરાક વધે છે, ક્યાં અંગમાંથી ક્યાં અંગમાં જાય છે. અને ત્યારબાદ આપણે આને ફરીવાર એક એવી રીતે સમજશું કે આખા આખો પ્રશ્ન તમને બેઝિકલી ક્લિયર થઈ જાય. ઓકે, આ બધા ઓર્ગન્સના નામ હમણાં જે મેં તમને ગુજરાતીમાં કીધા એ જ બધા આપેલા હતા. હવે મુખની અંદરથી શું થશે, તો કે મુખમાંથી જેવો ખોરાક દાખલ થશે એ ભેગો જ આ ખોરાક જે છે એ ક્યાં જશે, તો કે મુખની અંદર લાળરસ દ્વારા આ ખોરાકમાં પાચનની શરૂઆત થશે. એમાઇલેજ ટાઇલિન ઉત્સેચક દ્વારા કાર્બોદિતના પાચનની શરૂઆત થશે. ત્યાંથી શું થશે, તો કે મુખની અંદર કાર્બોદિતના પાચનની શરૂઆત થઈ ગયા બાદ આ ખોરાક આપણે ખાધો એટલે મુખમાં કાર્બોદિતના પાચનની શરૂઆત થઈ ગયા બાદ આ જે ખોરાક છે એ અન્નળી મારફતે ક્યાં પહોંચે છે, તો કે જઠરની અંદર પહોંચે છે. અન્નળી મારફતે જેવો આ ખોરાક જઠરની અંદર પહોંચશે એ ભેગું શું થશે, તો કે જઠરની અંદર આ ખોરાક પ્રોટીનના પાચનની શરૂઆત થશે. હાઇડ્રોક્લોરિક એસિડની અંદર ભળશે, સ્લેશમાં શું કરશે, તો કે જઠરની દિવાલને રક્ષણ આપશે. જો મુખની અંદર ખોરાક ચવાય છે, ચવાઈ ગયેલો આ જે ખોરાક છે લાળરસ ભેગી થઈ ગઈ છે, કાર્બોદિતના પાચનની શરૂઆત થઈ રહી છે. હવે આ ખોરાક અન્નળી મારફતે આગળ ક્યાં વધશે, તો કે જઠર સુધી પહોંચશે. જો આ હવે ખોરાક આગળ વધશે કોના મારફતે, તો કે અન્નળી મારફતે. મુખમાંથી આ ખોરાક હવે ક્યાં પહોંચવો જોઈએ, તો કે મુખમાંથી આ ખોરાક પહોંચવો જોઈએ જઠરની અંદર. હવે મુખમાંથી આ ખોરાક આગળ વધી અને ક્યાં જશે, તો કે જઠરમાં. જઠરમાં ખોરાક જશે એટલે શું થશે, તો કે જઠરની અંદર HCL સ્લેશમાં પેપ્સિનનો સ્ત્રાવ, પેપ્સિન પ્રોટીનના પાચનની શરૂઆત કરશે. ખોરાક આગળ વધ્યો, ચાલો ખોરાક આગળ ક્યાં ભાગની અંદર ગયો, તો કે ખોરાક દાંતમાંથી ચાવ્યા બાદ અંદર જઠરની અંદર પહોંચી ગયો છે મુખમાંથી. હવે આ 3D મોડેલમાં હારે હારે આપણે શીખતા જઈએ. જો આ ઉપરનો ભાગ મુખ, મુખમાંથી ખોરાક અંદર દાખલ થયો. હવે અંદર અન્નળી મારફતે, જો આ અન્નળી મારફતે ખોરાક આગળ વધે છે, અન્નળી મારફતે આ ખોરાક ક્યાં સુધી પહોંચવો જોઈએ, જઠર સુધી. જઠર સુધી આ ખોરાક આવી પહોંચશે. આ જે તમને એમાં યલો કલરનું દેખાય છે એ જઠર છે. એ જ સેમ ટુ સેમ જઠર આપણે આની અંદર પણ શીખવાના છે. આ જે બ્લેક કલર દેખાય એમાં રેડ કલર છે એ યકૃત છે. આ જઠરની અંદર ખોરાક પહોંચી ગયો છે. જઠરની અંદર સ્ત્રાવ થયો, કોનો સ્ત્રાવ થયો, HCL સ્લેશમાં અને પેપ્સિનનો સ્ત્રાવ થયો. ચાલો જઠરમાંથી હવે આ ખોરાક આગળ વધી અને ક્યાં જવો જોઈએ, તો કે આ ખોરાક જવો જોઈએ અંદરના ભાગમાં નાના આંતરડામાં. ચાલો ખોરાક અહીંથી આગળ વધે છે, આગળ વધી અને ક્યાં ભાગમાં પહોંચશે, નાના આંતરડામાં. નાના આંતરડાની અંદર ખોરાકનું કેવું પાચન થાય છે, તો કે નાના આંતરડાની અંદર ખોરાકનું સંપૂર્ણ પાચન થશે. નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ અને હવે જે આ ખોરાક છે એ આગળ વધશે ક્યાં ભાગની અંદર, તો કે આ મોટા આંતરડામાં આગળ વધશે. મોટા આંતરડામાં આગળ વધશે ત્યારબાદ આ ખોરાક જશે મળાશય અને મળદ્વાર. મોટું આંતરડું શું કામ કરશે, તો કે ખોરાકની અંદર ક્ષાર અને પાણી જે હશે એનું શોષણ કરી લેશે. ક્ષાર અને પાણીનું શોષણ કરી લીધા બાદ આ ખોરાક નીચે મળાશયમાં જશે. મળાશયમાંથી મળદ્વાર મારફતે એ ક્યાં ચાલ્યો જશે, શરીરની બહાર. ચાલો આ જે ખોરાક છે એ કઈ જગ્યાએ, તો કે પાછળના ભાગે નાના આંતરડા મારફતે હવે આ ખોરાક ક્યાં જાય છે, તો કે મોટા આંતરડામાં. મોટા આંતરડામાંથી ક્યાં જશે, તો કે મળાશયમાં. અને મળાશયમાંથી ક્યાં જશે, મળદ્વારમાં. અને એ મારફતે શરીરની બહાર. તો આખે આખો આ જે પ્રશ્ન છે આપણે કોના દ્વારા શીખાતો, કે એનિમેશન અને 3D મોડેલ દ્વારા. જેથી કરી અને તમને એક્ઝામની અંદર આ રિલેટેડ કાંઈ પણ પૂછાય તો હવે ક્લિયર થાય, કારણ કે આખો પ્રશ્ન આપણે એક જ વિડીયોની અંદર અલગ અલગ 4-5 રીતે પૂછે, જેમાં સ્ટાર્ટિંગમાં એકવાર બોર્ડવર્ક દ્વારા શીખા, આકૃતિ દ્વારા શીખા, એનિમેશન દ્વારા પણ શીખા અને 3D મોડેલ દ્વારા પણ શીખા. તો તમારા મિત્રને પણ જો પ્રશ્ન તમે શીખવાડવા માગતા હોય
તો વિડીયોને મેક્સિમમ શેર કરજો. તમારા સાથી મિત્રો, તમારી સાથે ભણતા કે જેને બોર્ડની એક્ઝામની અંદર ઘણું બધું પૂછાઈ શકે એમ છે અને ઇમ્પોર્ટન્ટ છે, કામનું છે, એના સુધી આ વિડીયોને પહોંચાડજો, જેથી કરી અને તેને પણ બોર્ડની અંદર 4 માર્કનો લાભ મળે, કારણ કે 4 માર્કમાં પૂછાતો એક આઈએમપી પ્રશ્ન છે. થેન્ક યુ સો મચ.